અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હમલો કર્યો. આજથી 20 વર્ષ પહેલા ઈજ ગામની સીમમાં મારા ફાધર ઉપર હમલો કર્યો. નમસ્કાર મિત્રો, દિગ્ગજ કોળી નેતા, જી હા, દિગ્ગજ કોળી નેતા પરસોત્તમ સોલંકી બાદ તેના પુત્ર પર એ જ જગ્યાની નજીક હુમલો કરવામાં આવ્યો છે. તેના પુત્ર દિવ્યેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો, પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટના સામે આવતા કોળી સમાજમાં પરસોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકીના સમર્થકોમાં એક સમાચાર ગયા છે અને આ સમાચાર વધુ વેગ પકડે અને ગંભીર સ્વરૂપ ધારણ કર્યા પહેલાં જ પોલીસે પણ કાર્યવાહી કરી છે. કઈ જગ્યાએ હુમલો થયો, શા કારણે હુમલો કર્યો અને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો, શું દિવ્યેશ સોલંકીને કોઈ ઈજા પહોંચી છે અને પરસોત્તમ સોલંકી પર ક્યારે હુમલો થયો હતો, આ તમામ મુદ્દા પર વાત કરીએ. આ પહેલા દિવ્યેશ સોલંકી શું કહે છે આપ એ સાંભળી લો. હું ગાંધીનગરથી અમારે પિત્તલપુર, ભોગા તાલુકાનું પિત્તલપુર ગામ છે, ઓદરકા પિત્તલપુર. એટલે પિત્તલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો. હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હમલો કર્યો. પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા. દિવેશભાઈ, એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે. આજથી 20 વર્ષ પહેલા ઈજ ગામની સીમમાં મારા ફાધર ઉપર હમલો કર્યો. હું તો એની માટે કઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી. અમે કોઈ દી ઓલું નથી અને સંતાઈને કર્યું. કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે. સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આવે? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ PCR માં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા. ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી દીધા. ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે. 110% ભાવનગર જિલ્લો જ નહીં બલ્કિ બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું. આપે સાંભળ્યું કે દિવ્યેશ સોલંકીએ શું કહ્યું. તેમણે પોતાના પિતાના હુમલા વિશે પણ વાત કરી દીધી છે. પરસોત્તમ સોલંકી, દિગ્ગજ કોળી નેતા, અને તેના પર આ પહેલાં પણ હુમલો થઈ ચૂક્યો છે અને આ જ જગ્યા નજીક તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. 30 તારીખની રાત્રે દિવ્યેશ સોલંકી પોતાની ગાડીમાં નીકળે છે પિથલપુર પાસે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે. પરંતુ જ્યારે તેઓ પરત આવી રહ્યા હતા 31 તારીખની રાત્રે, મોડી રાત્રે, ત્યારે આ હુમલો થાય છે. ડ્રાઈવર જે જગ્યાએ બેસે છે તેની આગળ અને પાછળ બંને જગ્યાએ હુમલો કરવામાં આવે છે. જ્યારે દિવ્યેશ સોલંકી ગાડીની બહાર નીકળે છે તો હુમલો કરનાર લોકો ભાગે છે પરંતુ તેમને પકડી શકાતા નથી. ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ઘોઘા પોલીસ દ્વારા 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પરસોત્તમ સોલંકી મોટું વર્ચસ્વ ધરાવે છે. વર્ષોથી ભાવનગર રૂરલમાં ધારાસભ્ય છે. તેમના ભાઈ હીરા સોલંકી વર્ષોથી ધારાસભ્ય. રાજુલાથી વચ્ચે એક એને બ્રેક લાગી 2017માં. દિવ્યેશ સોલંકી, આ સમગ્ર સોલંકી પરિવાર, તેમની પુત્રી પરસોત્તમ સોલંકીની પુત્રી દીકરી દીપાબેન બાંભણિયા, તે પણ જૂનાગઢમાં ધીરે ધીરે વર્ચસ્વ વધારી રહ્યા છે. આ સોલંકી પરિવાર રાજનીતિ સાથે જોડાયેલો છે. કોળી સમાજ ભગવાનની જેમ પૂજે છે પરસોત્તમ સોલંકીને અને આ સમયમાં તેમના પુત્ર પર હુમલા થવાની ઘટના સામે આવતા લોકો પણ આશ્ચર્યમાં હતા. શું કંઈ મોટું થશે? આ પહેલાં જ તેને શાંત પાડી દેવામાં આવ્યું છે. જે રીતે દિવ્યેશ સોલંકીએ કહ્યું કે ચૂંટણી સાથે આને કંઈ લેવા દેવા નથી, ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે તેવો વિશ્વાસ પણ તેણે વ્યક્ત કર્યો છે. હાલ તો સમાચારમાં સામે આવ્યા બાદ એ પણ માહિતી મળી ચૂકી છે કે દિવ્યેશ સોલંકીને કશું પણ થયું નથી. તેના સમર્થકોએ હાશકારો અનુભવ્યો છે પરંતુ ચોક્કસ જે 3 લોકો છે તેમાં કોઈ મોટું નામ બહાર આવ્યું નથી. લોકો કહી રહ્યા છે કે દિવ્યેશ સોલંકી, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકીની દુશ્મની ઘણા લોકો સાથે છે અને વર્ષોથી છે. આ કામ કોનું હોય, પડદા પાછળ કોણ હોય એ તો એમને જ ખબર.
આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. પરસોત્તમ સોલંકી વિશે, દિવ્યેશ સોલંકી વિશે, હીરાભાઈ સોલંકી વિશે આપ લખી શકો છો. અને આપને શું લાગે છે કે આ હુમલો કોઈ સામાન્ય લોકો દ્વારા કરવામાં આવ્યો છે કે પછી પડદા પાછળ કોઈ અન્ય લોકો છે? કોમેન્ટ બોક્સમાં આપ લખી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.